નમસ્કાર, અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું જૈન. જનાકી મહત્વના સમાચારો પર. સંતરામપુરના એસટી ડેપોની વર્કશોપમાં બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલયની બહેનો દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. રક્ષાબંધનના તહેવાર નિમિત્તે વ્યસન છોડી દેવાનું પ્રવચન આપવામાં આવ્યું. રક્ષાબંધનના તહેવાર નિમિત્તે બ્રહ્મકુમારી ઈશ્વરીય વિદ્યાલયની બહેનો દ્વારા સંતરામપુર એસટી ડેપોના કામદારોને માથે તિલક કરી હાથે રાખડી બાંધી ખૂબ જ ઉલ્લાસભેર રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઈશ્વરીય વિદ્યાલય બ્રહ્માકુમારીની બહેનો દ્વારા ખાસ પ્રવચન કરી એસટીના ડ્રાઈવર કંડક્ટર તેમજ હેલ્પર ભાઈઓને આ પવિત્ર રક્ષાબંધન તહેવારના બંધનરૂપે તમારામાં રહેલા વ્યસન જેવા કે દારૂ, બીડી, સિગારેટ, તમાકુનું સેવન બંધ કરી ગાડી ચલાવી પેસેન્જરોની સલામતી રાખવી, જ્યારે પણ તમે ગાડી બસ ચલાવો ત્યારે પ્રભુ સ્મરણ કરી તમારામાં રહેલા વાસ કરી ગયેલા વ્યસનો દૂર કરી પોતાની જાતને સુરક્ષિત કરો, જેનાથી આવનારા દિવસોમાં તમે એક સારા વ્યક્તિ તરીકે બહાર આવશો. આ પ્રસંગે સંતરામપુર એસટી ડેપોના તમામ કર્મચારીઓ હાજર રહ્યા હતા, તેમજ મહીસાગર જિલ્લાના કલેક્ટર કચેરીમાં આવતા ચૂંટણી સ્પીકર દવેએ પ્રસંગને અનુરૂપ પ્રવચન કરી તમામને શુભેચ્છા પાઠવી હતી. બ્રહ્મકુમારી બહેનો દ્વારા મીડિયા કર્મીઓનું સ્વાગત રાખડી બાંધીને કર્યું હતું. પ્રજાપિતા બ્રહ્માકુમારી વિદ્યાલય તરફથી જે રક્ષાબંધનનું પર્વ ઉજવવામાં આવી રહ્યું છે, તેમાં જિલ્લાની જેલ ખાતે હમણાં જ કાર્યક્રમ પૂરો કરી અહીંયા એસટીના વર્કશોપ ખાતે કાર્યક્રમ જે થઈ રહ્યો છે તે જોતાં ખૂબ આનંદની લાગણી અનુભવું છું. અને માન્ય કલેક્ટર સાહેબ અને નિવાસી અધિક કલેક્ટર સાહેબ તેમજ એસડીએમ સાહેબ તરફથી અને સ્થાનિક મામલતદારશ્રી તમામ તરફથી શુભેચ્છાઓ પાઠવું છું. વિશેષ એસટીના ડ્રાઈવર કંડક્ટર ભાઈઓને મળવાનું થયું ત્યારે આજના દિવસે, આજના રક્ષાબંધનના દિવસે એસટી ભાઈ જે ડ્રાઈવર કંડક્ટર ભાઈઓને એટલું જ કહેવાનું કે આપણે જે એસટી ચલાવીએ છીએ ત્યારે વ્યસન વિકારોને લઈને ઘણું બધું નુકસાન થાય છે, તો અમે આપની પાસે એવી કોઈ અપેક્ષા રાખતા નથી, પણ તમે પણ તમારા જીવનને સુધારો અને સાથે સાથે આપની જવાબદારી જે છે પેસેન્જરોને યોગ્ય સ્થાને પહોંચાડવાની અને આ યોગ્ય સ્થાને ન પહોંચવાનું કારણ પણ આપણી અંદર રહેલા વ્યસનો છે. અમીન કોઠારી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સંતરામપુર. રક્ષાબંધનના પવિત્ર દિવસે બહેનો પોતાના ભાઈની રક્ષા માટે રાખડી બાંધતી હોય છે, ત્યારે પંચમહાલ જિલ્લાના શરા નગરમાં માત્ર હિન્દુ ધર્મના જ નહીં પરંતુ મુસ્લિમ ભાઈઓએ પણ હિન્દુ બહેનોના હાથે રાખડી બંધાવી હતી. આ રક્ષાબંધનના પવિત્ર દિવસે શરા નગરમાં કોમી એકતાના દર્શન થયા હતા. શ્રાવણ માસની પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનનો તહેવાર. આ દિવસે બહેનો પોતાના ભાઈની રક્ષા માટે રાખડી બાંધતી હોય છે. રક્ષાબંધન હિન્દુ ધર્મનો પવિત્ર તહેવાર મનાય છે, ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરાનગરમાં માત્ર હિન્દુ ધર્મના જ નહીં પરંતુ મુસ્લિમ ભાઈઓએ પણ હિન્દુ બહેનોના હાથે રાખડી બંધાવી રક્ષા કરવાનું વચન આપ્યું હતું. આ માત્ર વચન પૂરતું નહોતું પરંતુ કુમી એકાલસના દર્શન પણ કરાવ્યા હતા. હિન્દુ બહેનો તેમજ મુસ્લિમ ભાઈઓએ આ દિવસે સાથે મળી રક્ષાબંધનનો તહેવાર હર્ષોલ્લાસ સાથે ઉજવ્યો હતો. શહેરાનગરના મુસ્લિમ ભાઈઓએ સમાજ માટે ખૂબ જ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને સર્વધર્મ સંભાવની વ્યાખ્યાને સાર્થક બનાવી હતી, તો બીજી બાજુ હિન્દુ બહેનોએ પણ મુસ્લિમ ભાઈઓને રાખડી બાંધી ધન્યતા અનુભવી હતી અને પોતાની રક્ષાની ખાતરી માંગી હતી. આમ રક્ષાબંધનના પવિત્ર દિવસે શહેરાનગરમાં કુમી એકતાના દર્શન થયા હતા. શ્રાવણ માસમાં આવતો આ પૂનમ, તેમાં તે જે તહેવાર આવે છે જે ઓળખાય છે રક્ષાબંધનથી, અને આ તહેવાર હિન્દુ ધર્મના લોકો માટે ખૂબ જ ઉત્સાહપૂર્વક હોય છે. પણ આ તહેવાર એવો છે કે જે હિન્દુ ધર્મ જ એકલા નહીં, તે મુસલમાન ધર્મ પણ સેલિબ્રેટ કરતા હોય છે. આજે અમે એટલો ઉત્સાહ હતો કે અમે હિન્દુ ધર્મના છીએ તો પણ અમે મુસ્લિમ ધર્મના લોકો જે ભાઈઓ છે એમને રાખડી બાંધી હતી અને વચન આપ્યું હતું કે તે અમારી હંમેશા રક્ષા કરશે, અમે તેમની હંમેશા રક્ષા કરશું. અને આ તહેવાર ખૂબ જ ધામધૂમથી અમે સેલિબ્રેટ કર્યો હતો. શ્રાઇન શીખ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ પંચમહાલ. પંચમહાલના પૌરાણિક વરડેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણના ત્રીજા સોમવારે દર્શનાર્થીઓની ભેટ જામી હતી. સ્વયંભૂ શિવલિંગના પૂજા અર્ચના કરી ભાવિક ભક્તોએ ધન્યતા અનુભવી હતી. પંચમહાલમાં શિવ ભક્તો મહાદેવની ભક્તિમાં લીન બન્યા છે. શ્રાવણના ત્રીજા સોમવારે પૌરાણિક મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે ભાવિક ભક્તોની ભેટ જોવા મળી હતી. સ્વયંભૂ મરડેશ્વર મહાદેવના શિવલિંગ પર ભક્તોએ જળ અને દૂધ અભિષેક અને બલિપત્રની પૂજા અર્ચના કરી હતી. સ્વયંભૂ શિવલિંગના દર્શન કરી શિવ ભક્તોએ ધન્યતા અનુભવી હતી. મંદિરનું પરિસર હર હર મહાદેવના નામથી ગુંજી ઉઠ્યું હતું. વાતાવરણ ભક્તિમય બન્યું હતું. પ્રિતેશ દરજી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ પંચમહાલ.
તો જેતપુરમાં ગાદીસ્થાન સ્વામિનારાયણ મંદિરે આબેહૂબ હિંડોળાના દર્શન કરી હરિભક્તો ભાવે ભોર થયા હતા. હિંડોળાની પરંપરા શ્રી કૃષ્ણ ભગવાનના વખતથી ચાલી આવે છે. જેતપુરમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનનું ઐતિહાસિક પ્રથમ ગાદીસ્થાન ધરાવતું જેતપુર જૂના મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે પરંપરાગત રીતે ભગવાનના અલૌકિક દર્શન સાથે હિંડોળાનું આયોજન હાથ ધરવામાં આવે છે. નીલકંઠ ચરણદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવેલ 5થી વધુ ભગવાન જેમાં રાધાકૃષ્ણ, લક્ષ્મીનારાયણ, શિવ પાર્વતી તથા સ્વામિનારાયણ ભગવાનના અલગ અલગ સ્વરૂપોની ઝાંખી સાથેના હિંડોળા દર્શન કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાના વરદ હસ્તે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. તકે સ્વામીજીએ જણાવ્યું કે હિંડોળાની પરંપરા શ્રી કૃષ્ણ ભગવાનના વખતથી ચાલી આવે છે. ત્યારથી લઈને આ સુધી પરંપરા જાળવી સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ મંદિરોમાં હિંડોળા ઉત્સવ યોજાતા હોય છે, જેમાં જેતપુર ગાદીસ્થાન હોય આખા વિશ્વમાં જેતપુર સ્વામિનારાયણ મંદિરનું અનેરું મહત્વ ધરાવે છે. અહીં દૂર દૂરથી ભક્તો સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા આવે છે અને ભગવાન સ્વામિનારાયણના દર્શન કરી ધન્યતા અનુભવે છે. ફારૂક મોદન સાથે અનેસ ગુજરાત ન્યૂઝ જેતપુર. જેતપુરમાં સિટી પોલીસ તેમજ તાલુકા પોલીસ દ્વારા રક્ષાબંધનના પર્વની પોલીસ સ્ટેશન ખાતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓએ પોલીસ અધિકારીઓને રાખડી બાંધી હતી. જેતપુર પોલીસ અધિકારીઓ તથા પોલીસ જવાનો અને બહેનોએ રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સિટી PI MN રાણાની જેતપુર સિટી પોલીસ સ્ટેશનના ASI જસુબેન રાડાએ રાખડી બાંધી હતી, તેમજ જેતપુર તાલુકા PSI હકુમત સિંહ જાડેજા અને પ્રજ્ઞાબેન કામદારે રાખડી બાંધીને અન્ય પોલીસ જવાનો, તાલુકા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ, ટ્રાફિક પોલીસના જવાનોને, ભારતીય જનતા પાર્ટીની બહેનો તેમજ અક્ષર સ્કૂલના વિદ્યાર્થીની એટલે કે નાની બાળાઓ દ્વારા રાખડી બાંધવામાં આવી હતી. આ તકે જેતપુર સિટી PI દ્વારા રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ફારૂક મોદન સાથે અનેસ ગુજરાત ન્યૂઝ જેતપુર. બુલેટિનમાં હાલ સમય થયો છે બ્રેકનો, બ્રેક બાદ જોઈશું અને મહત્વના સમાચારો. क्या आप अपने रोजमर्रा खर्चों से कमाई करना चाहते हैं? मोबाइल या DTH रिचार्ज, बिल पेमेंट या आपका मनचाहा काम, शॉपिंग, ट्रैवलिंग या मनी ट्रांसफर? जी हां, आप भी अपना डिजिटल बिजनेस शुरू कर सकते हैं. बनिए हमारे डिजिटल पार्टनर और हमारी ऑनलाइन ट्रेनिंग के माध्यम से अपने ऑनलाइन समय का सदुपयोग करके लाखों कमाना शुरू करें. अपने और अपने परिवार के सपनों को पूरा करें. अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें. अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें. बरसात गर्मी के होय पची ठंडी, बारे मास साथा पे गोकुल गरगंटी, गुणवत्ता मा श्रेष्ठ, घर घर मां छे सौथी बेस्ट, मेड़वो स्वच्छ ने पौष्टिक लोट, नहीं रहे बीजी कोई खोट, उपयोग मां सरल अने सफाई थाय चुटकी मां, घर घर नी गृहिणी नी एक ज पसंद, गोकुल गरगंटी, महाशक्ति एस्टेट, विभाग 2, LB शास्त्री रोड, बापूनगर, अमदावाद. मोबाइल नंबर 9824167879, મોબાઈલ નંબર 8347596338. નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રી ને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે, નવરાત્રીમાં શું થશે, શું નહીં, મને ગરબા આવડશે કે નહીં? બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂનથી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ. તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો. મોબાઈલ નંબર 9793434090. સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો NS ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્કવેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા,
कलात्मक डेकोरेशन, मेन गेट फाउंटेन, जमणवार ने लगती तमाम वासन व्यवस्था, विशाल पार्किंग एरिया અને આટલો જ નહીં વર કન્યા માટે ચાર રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર નિકોલ નરોડા રોડ ન્યૂ નરોડા અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. Decor by She Decor. Design your perfect dream. Light by Touch and Glow Light. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. વેલકમ એક આગળના સમાચારો પર નજર કરીએ તો બનાસકાંઠા જિલ્લાના ધાનેરા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં લીલા વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે ત્યારે ધાનેરા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાનું તંત્ર મૂંગા મોઢે તમાશો જોયા કરે છે. વૃક્ષો ભરીને જતા ટ્રેક્ટરો લોકો માટે જીવલેણ બને તો પણ કોઈ નબાઈની વાત નથી. હવે તો રાજસ્થાનથી પણ લીલા લાકડા ભરીને ટ્રેક્ટર ધાનેરા આવી રહ્યા છે. ધાનેરાના આજુબાજુના વિસ્તારમાં દરરોજ મોટા પાયે લીલા વૃક્ષોનું કટિંગ કરવામાં આવે છે અને 50 કરતા પણ વધુ લીલા લાકડા ભરેલા ટ્રેક્ટરો ધાનેરાની સોમિલમાં ઠલવાય છે. લોકો તેમજ મીડિયા દ્વારા પણ તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી રહી છે, છતાં પણ તંત્ર આ લોકો સામે કાર્યવાહી ન કરતા અનેક તર્ક વિતર્ક જોવા મળ્યા છે. અગાઉ પણ ધાનેરા વિસ્તાર લીલા લાકડા ભરેલા ટ્રેક્ટરોએ અનેક અકસ્માતો સર્જ્યા હતા, જેમાં કેટલાક લોકોનો જીવ પણ ગયો હતો, છતાં પણ તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે આજે પણ એક ટ્રેક્ટર લીલા લાકડા ભરીને આવી રહ્યું હતું અને આ ટ્રેક્ટરમાં આવી રીતે લાકડા ભરેલા હતા કે લાકડા જાહેર રસ્તા પર પડી રહ્યા હતા. જાહેર રસ્તા પર પડેલા લાકડા ઉપર કોઈ વાહન ચડી જાય તો પણ મોટો અકસ્માત થવાની સંભાવના જોવા મળી રહી છે. ધાનેરાના એક જાગૃત નાગરિક રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા અને તે સમયે તેમની ગાડી ઉપર લાકડા પડતા પડતા રહી ગયા હતા. ત્યારે આ જાગૃત નાગરિક પર આ ટ્રેક્ટર ચાલકને જાણ કરાઈ હતી. લાકડા રસ્તા પર પડી રહ્યા છે અને લાકડા કોઈક મોટો અકસ્માત સર્જશે, ત્યારે ટ્રેક્ટર ચાલક લાજવાના બદલે ગાજવા લાગ્યા હતા અને ટ્રેક્ટર ચાલકે શું જવાબ આપ્યું છે તમે પણ સાંભળો. તમે કે પ્રોબ્લેમ શું હતો મારે વોગ્યો ને પેલા પડ્યું છે મોઈ અહીંયા છું રાજસ્થાન મેં તો સુર્યાવતી જ ભરી માટે. ધાનેરાના લોકો પણ જણાવી રહ્યા છે કે દરરોજ 50 થી વધુ લીલા લાકડા ભરેલા ટ્રેક્ટરો પસાર થઈ રહ્યા છે અને લીલા વૃક્ષોનું ગેરકાયદેસર કટિંગ થઈ રહ્યું છે, છતાં પણ તંત્ર આવા લોકો સામે પગલાં ભરતું નથી. ધાનેરા વિસ્તારમાં લીલા લાકડાનો કારોબાર લોકોનો જીવ લે તે પહેલાં તંત્ર જાગીને કાયદેસરની કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠી છે. થાવરથી ધાનેરા વચ્ચે આવેલ હાઈવે ઉપર રાતના રાજસ્થાનથી ટોલા ભરી લાકડાના લીલા કટિંગ કરી અને આવતા ટોલા રસ્તાની અંદર લાકડા રોડ ઉપર ઢોળાતા હોય, મોટા મોટા ડગલા પડતા હોય, નાની ગાડી પાછળ આવતી હોય કે બાઇક આવતા હોય, એ અચાનક લાકડા ઉપર ચડી જાય, કોઈ બી ઉનાળત બની જાય, એક્સિડન્ટ થઈ જાય, ગાડી પલટી ખાઈ જાય, બાઇક પર પડી જાય, એનો જવાબદાર કોણ? સરકાર હજી સુધી કેમ કોઈ પગલાં લેતી નથી? રાતના ડેલી 20-25 ટ્રેક્ટર ભરાઈ નીકળે છે લાકડાના, લીલા લાકડા હોય, હુક્કા લાકડા હોય, ગમે તે હોય, ખુલ્લા આમ રોડ ઉપર ઢોળાતા ઢોળા જતા હોય. કોક ગાડી રોકાઈ પૂછે કે ભાઈ તમારે લાકડા ઢોળા છે, એ તો કે રહેવાનું. સુરેશ ગલચર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ ધાનેરા. વડિયામાં રક્ષાબંધન પર્વ નિમિત્તે બ્રહ્મ સમાજનું સામૂહિક ભોજનનું એક નાનકડું આયોજન કરવામાં આવ્યું, જેમાં સમાજને વિહાકલ કરવામાં આવી કે બહેનું રાખડી બાંધી ભાઈઓ પાસેથી તેનો વ્યસન મુક્તિનું વચન દીધું હતું. અમરેલી જિલ્લાના વડિયામાં રક્ષાબંધન અને બળેવ નિમિત્તે બ્રહ્મ સમાજનું સમૂહ ભોજનનું એક નાનકડું આયોજન કરવામાં આવ્યું, જેમાં સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં એવી હાકલ કરવામાં આવી છે કે બહેનો રાખડી બાંધી ભાઈઓ પાસેથી તેનું વ્યસન મુક્તિનું વચન માંગશે તેવું આહવાન કર્યું છે. તેમજ આ કાર્યક્રમને શોભાવવા વડિયામાંથી ભાજપ ધારાસભ્ય બાપકુભાઈ ઉંધાડ, સરપંચ છગનલાલ ઢોલરિયા તેમજ બ્રહ્મ સમાજ પ્રમુખ અશ્વિનભાઈ મહેતા તેમજ બ્રહ્મ સમાજના યુવાનોએ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. બ્રહ્મ ભોજનના દાતા નરેન્દ્રભાઈ મનહરભાઈ ત્રિવેદીના હસ્તે શ્રીમતી વૈશાલીબેન નેપોલી કુમાર ઓઝા તરફથી આયોજન કરવામાં આવ્યું હતું. રાજુ કારિયા સાથે અશોક મળવર, એનએસ ગુજરાત ન્યૂઝ, અમરેલી. વહીવટીતંત્રની બેદરકારીના કારણે દાતા તાલુકાના જસવંતગઢ ગામે પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે. ટેલિફોનના વારો પણ કાપી નખાતા ગ્રામજનો પાણી અને અન્ય સુવિધાઓથી વંચિત છે, જેને લઈને ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો છે. દાતા સતલાસના હાઈવે પર આવેલું જસવંતગઢ ગામ, અહીંથી હજારો પગપાળા યાત્રિકો પણ પસાર થાય છે. ત્યારે G4 લાઇન રોડનું કામ ચાલી રહ્યું છે, પરંતુ છેલ્લા 3 માસથી આ કામ ચાલુ છે. ત્યારે કામ ચાલુ હતું ને તેમાં કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે જે ગામમાં પીવાના પાણીની પાઇપલાઇન જતી હતી તે આ તોડી નખાઈ હતી.
ત્યારબાદ ગ્રામજનો પીવાના પાણીની મુશ્કેલી વેઠી રહ્યા છે, જોકે પાણી પુરવઠા વિભાગ દ્વારા ચાર વાર આ પાઇપની મરામત કરવામાં આવી, પરંતુ વારેઘડિયા પાઇપ તૂટી જાય છે. ગ્રામ લોકો પાણીથી વંચિત રહે છે. છેલ્લા 15 દિવસથી ગ્રામજનોને પીવાનું પાણી મળ્યું નથી, ત્યારે ઢોરઢાખર માટે પણ પાણીની સમસ્યા સર્જાય છે, જેને લઈને ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. ત્યારે હવે સરકાર પાસે અને વહીવટીતંત્ર પાસે પીવાની પાણીની પાઇપલાઇનનું મરામત થાય તેવું ઈચ્છી રહ્યા છે. અમારી બોરની પાણીની બહુ તકલીફ પડે છે અને બોરની લાઈન પણ જાય છે. અમારે રોડના અંદર થઈને પાઇપલાઇન કરેલી છે. રોડનું કામ ચાલુ હોવાથી અમારા લાઈનો તોડી નાખી બરાબર. અમે સાહેબને રજૂઆત કરી બોલાવ્યા પણ એ કે અમારામાંય આવતું નથી બરાબર. તમારે પોતાનો ખર્ચો પાડવો પડે બરાબર. અમારે તાત્કાલિક જરૂર હતી. અમે લગભગ 25-30 હજાર રૂપિયા પોતાનો ખર્ચો કરી નાખ્યો બરાબર. પણ એમને કોઈ ના જ પાડી દીધી બિલકુલ જ. અમે કોઈ પૈસો આપીએ નહીં ખર્ચ પણ. તો જસવંતગઢ ગામમાં જતી પીવાના પાણીની પાઇપલાઇન કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે તૂટી ગઈ હતી, જે છેલ્લા 3 માસથી પીવાના પાણીની અગવડ ગ્રામજનો ભોગવી રહ્યા છે. ત્યારે પીવાના પાણીની લાઇન સહિત ટેલિફોન વાયરના કેબલો પણ આ કામ દરમિયાન કપાઈ ગયા છે. ત્યારે જસવંતગઢના લોકોને પીવાનું પાણીની મોટી સમસ્યા સર્જાય છે, જે પ્રકારે આ ટેલિફોનના કેબલ વાયર પણ કપાઈ ગયા છે. ત્યારે ગ્રામજનો આ સુવિધાથી પણ વંચિત છે. ત્યારે અનેકવાર રજૂઆત કરીને થાકેલા ગ્રામજનો હવે આક્રોશ સાથે સરકાર પાસે સહાય માંગી રહ્યા છે. વધુમાં હવે રોડ કામ હાલમાં ચાલુ હોય કામગીરી, એની અંદર જો કામગીરી જો કરવામાં આવી રહી છે, જે નાણાંના કામ બિલકુલ કમજોર કરવામાં આવે છે. કારણ કે અહીંના કોરી લીજ વિસ્તારના હિસાબે ગાડીના અંદર 50-60 ટન લોડિંગ ભરીને ચાલવાવાળી ગાડી અને જો નાણાંનું કામ કમજોર થતું હોય તો ભવિષ્યમાં ગમે ત્યારે નાળું તૂટવાની અને અકસ્માત મોટા થવાની શક્યતા હોઈ શકે છે. અને પાણી માટે રિક્વેસ્ટ કરી છે, જો હવે મને પાણીના બોર મંજૂર કરવાની વાત થઈ ગઈ છે, બોર બની જાય તો એક બોરથી પણ ગામને પાણી પૂરું પડી શકે એમ નથી. કારણ કે 5000ની વસ્તીવાળું મારું ગામ છે અને એક બોરથી કશું થાય એમ નથી. એના સિવાય પણ મારે પાઇપલાઇનની જરૂર પડશે જ અને પાઇપલાઇન એમ એ લોકોને મને કરી આપવી પડશે. એ લોકો નહીં કરે તો મારે સરકારમાં આગળ લેખિત રજૂઆત આપવી પડશે. માર્ગ મકાન વિભાગ અને પાણી પુરવઠા વિભાગની બેદરકારીને કારણે જસવંતગઢના ગ્રામજનો હાલ હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે અનેકવાર રજૂઆતો ઉત્પન્ન થઈ છે, જોકે અંતરિયાળ વિસ્તારમાં ગામ હોય આ ગ્રામજનોનો સાદ કોઈ સાંભળતું નથી, તેમની રજૂઆત કોઈ સાંભળતું નથી. ત્યારે હવે ગ્રામજનો પીવાના પાણીની સુવિધાઓ મામલે આક્રોશમાં છે. ત્યારે હવે જોવું રહ્યું કે આ ગ્રામજનોને પીવાના પાણીની સમસ્યા ક્યારે હલ થશે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. રાજપીપળાના ડેડિયાપાડાની એ.એન. બારોટ વિદ્યાલયમાં રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. શાળાના 1100 બાળકોના સહયોગથી મહાસાંકળ રચીને મહારાખડી બનાવવામાં આવી હતી. તો રક્ષાબંધનના પર્વની અનોખી ઉજવણી નર્મદા જિલ્લાની શાળાઓમાં જોવા મળી હતી, જેમાં ડેડિયાપાડાની એ.એન. બારોટ વિદ્યાલયમાં જોવા મળી હતી. શાળાના આચાર્ય યોગેશ બાલાણીને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ 1100 જેટલા વિદ્યાર્થીઓના સહયોગથી માનવ સાંકળ બનાવી મહામાનવ રાખડી બનાવી હતી અને એકતા અને ભાઈચારાના પ્રેમનો સંદેશો પાઠવ્યો હતો. આ અનોખી રાખડી લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી. દીપક જગતાપ સાથે NS ગુજરાત ન્યૂઝ, રાજપીપળા. જાફરાબાદમાં માછીમારો નારીડી પૂનમના દિવસથી દરિયાદેવનું પૂજન કરી દરિયો ખેડવાનું શરૂ કરે છે. ત્યારે ચોમાસું બેસતા માછીમારોએ દરિયો ખેડવાનું શરૂ કર્યું છે. માછીમાર સમાજ વર્ષોથી ચાલી આવતી પરંપરાગત રીતે બોટોને શણગારી તેમજ વિધિવત રીતે કુમારિકા દ્વારા બોટમાં દૂધનો અભિષેક કરી દરિયાદેવનું પાણી લાવી 5 દિવસ સુધી પૂજન કરવામાં આવે છે. અમરેલી જિલ્લાના જાફરાબાદના માછીમારો દ્વારા નાળિયેરી પૂનમના દિવસથી દરિયાદેવનું પૂજન કરી દરિયો ખેડવાનો બંધ રહેલ ચોમાસું બેસતા માછીમારો દરિયો ખેડવાનું બંધ કરે છે. લાંબુ વેકેશન બાદ માછીમાર સમાજ વર્ષોથી ચાલી આવતી પરંપરાગત રીતે બોટોને શણગારી તેમજ વિધિવત રીતે કુવારિકા દ્વારા બોટમાં દૂધનો અભિષેક કરી દરિયાદેવનું પાણી લાવી 5 દિવસ સુધી પૂજન કરવામાં આવે છે. ત્યારબાદ તે પાણી 5મા દિવસે દરિયામાં વિસર્જન કરવામાં આવે છે. આ રીતે નાળિયેરી પૂનમની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે, તેમજ બોટોને કલરથી રંગવા, ફૂલહાર, નવા વાવટા તેમજ બોટોની અંદર સદનારાયણની કથા સ્થાપન કરવામાં આવી કુંગવાટા દરિયામાં કંફન લઈને માછીમારી કરવા જાય છે. તેનું રક્ષણ કરજે તેવી દરિયાદેવને પ્રાર્થના કરવામાં આવે છે અને બોટોને દરિયો ખેડવા રવાના કરવામાં આવે છે. આજે વર્ષોથી અમારી પરંપરા સમાજ માછીમાર સમાજની એવી છે કે નાળિયેરી પૂનમ, રક્ષાબંધન, નાળિયેરી પૂનમના દિવસે તમામ હિન્દુઓ, મુસ્લિમ તમામ સમાજના જે માછીમારી ધંધા સાથે સંકળાયેલા છે, આ તમામ ભાઈઓ બહેનો
દૂધની હેલ માથે લઈ અને શણગારેલી હેલ દ્વારા દરિયા એક સાથે મોટી પલામાં નીકળી સંખ્યામાં ભાઈઓ બહેનો અને દરિયાનું પૂજન કરીએ છીએ. મોહન બાબણિયા સાથે અશોક મણવર, એનએસ ગુજરાત ન્યૂઝ, અમરેલી. તો હાલના સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.